ચાલો બાળકો આજે આપણે કયો વિષય છે સામાન્ય જ્ઞાન તો સામાન્ય જ્ઞાનમાં પહેલું પાઠ કયું છે આપણું શરીર આગળ આપણે આપણા શરીર વિશે શરીરના અંગો વિશે સમજી ગયા બાળકો આ રિવિઝન છે તો આપણે રિવિઝન કરીશું ને બાળકો આપણા શરીરમાં મુખ્યત્વે કયા કયા અંગો હોય છે બે આંખ બે પગ બે કાન દાંત હોઠ જીભ વગેરે અંગો હોય છે તો સૌ પ્રથમ તો આંખ આંખો કેટલી છે આપણી બાળકો બે તો આગ શું કરે છે આગ જોવાનું કામ કરે છે પછી બે કાન છે ને તમારા બે કાન કાન શું કરે છે કાન સાંભળવાનું કામ કરે છે પછી નાક નાક કેટલા છે બાળકો એક તો નાક શું કરે છે નાક સૂંઘવાનું કામ કરે છે પછી જીભ તો જીભ છે ને તમારા મોંમાં બાળકો જીભ શું કરે છે જીભ સ્વાદ પારખવાનું કામ કરે છે તમે જે ખોરાક ખાવ છો ને બાળકો ખાવાનું ખાવ છો તે ખોરાક ખાટો છે મીઠો છે તુરો છે તીખો છે તે પાથવાનું કામ કોણ કરે છે જીભ પછી દાંત તમારા મોમાં દાંત છે ને બાળકો દાંત શું કામ કરે છે જે આપણે ખોરાક ખાઈએ છીએ ને બાળકો તેને ચાવવાનું કામ કોણ કરે છે દાંત કરે છે હવે આ શું છે વાળ છે તમારા માથા ઉપર વાળ છે ને કે કયા કલરના હો કાળા કલરના પછી આ શું છે કપાળ પછી જોતો બાળકો આ શું છે ગાલ છે છે ને આપણું ગાલ કહેવાય પછી આ શું છે હોઠ છે ને બાળકો હોઠ છે પછી જોતો બાળકો આ શું છે તમારા મોની નીચે મોડાની નીચે શું છે આ ગરદન એને શું કહેવાય ગરદન કહેવાય પછી આ શું છે બાળકો છાતી પછી જો તો બાળકો આ શું છે ખભો એને શું કહેવાય ખભો કહેવાય પછી જો તો તમારા પેટની નીચે શું છે કમર જેને તમારી કમર કહેવાય એને પછી આપણે હાથ છે હાથમાં ભાગ કહેવાય કોણીનો ભાગ કહેવાય એને શું કહેવાય કોણી કહેવાય પછી જો તો બાળકો હાથમાં તમારે આંગળી છે ને એક હાથમાં કેટલી આંગળી હોય એક અંગૂઠો અને ચાર આંગળી પછી બીજા હાથમાં એક અંગૂઠો અને ચાર આંગળી એવું કરીને બે હાથની થઈને કેટલા હોય આંગ આંગળીઓ દસ કેટલી આંગળીઓ હોય બાળકો દસ પછી આ શું છે આપણી હાથમાં હથેળી છે પછી આ શું છે પગમાં સાથળ કહેવાય પછી જુઓ તો બાળકો તમારા અંગૂઠા કેટલા છે હમણાં મેં કીધું ને ચાર આંગળી અને એક અંગૂઠો પછી બીજા હાથમાં પણ ચાર આંગળી અને એક અંગૂઠો પછી જો તો બાળકો આ તમારા પગ છે કેટલા પગ પગ હોય પછી પગમાં પણ એવું જ હોય બાળકો એક અંગૂઠો ને ચાર આંગળી પછી બીજા પગમાં એક અંગૂઠો અને ચાર આંગળી એવું કરીને કેટલી આંગળીઓ હોય પગની દસ હાથની પણ દસ અને પગની પણ દસ પછી આ શું છે બાળકો એડી પગના તળિયે શું હોય એડી હોય પછી આ જો તો બાળકો શું હોય આપણો પંજો કહેવાય આ બધા શું છે આપણા શરીરના અંગો છે સમજ્યા ને બાળકો શરીરના અંગો વિશે તમે આ શું છે ઘૂંટણ છે આ આપણે શું કહેવાય ઘૂંટણ કહેવાય આ બધા આપણા શરીરના અંગો છે શરીરના અંગોને આપણે કેવા રાખવા જોઈએ ચોખ્ખા રાખવા જોઈએ સ્વચ્છ રાખવા જોઈએ સાફ રાખવા જોઈએ બાળકો રાખો છો ને તમે સાફ તમારા અંગોને તમારે હાથ જોઈએ ખાવા બેસો તારે તમારે ખોરાક લો ને તારે તમારે હાથ પાણીથી વ્યવસ્થિત હાથ ધૂવા જોઈએ પછી તમારે માથું ઓળવું જોઈએ તેલ નાખવું જોઈએ માથામાં દાંત ઘસવા જોઈએ બ્રશ કરો છો ને તમે સવારમાં પછી રોજ નાવો છો ને રોજ નાહવું જોઈએ તો તો આપણું શરીર ચોખ્ખું રહે પછી તમારે આ નખમાં પછી પગના નખ પગમાં જે નખ છે હાથમાં જે નખ છે તેને કાપવા જોઈએ નેલ કટરથી તેમાં મેલ ના ભરાય આવી રીતે આપણે શરીરના વિવિધ અંગોને ચોખ્ખા રાખવા જોઈએ અલ્લાહ હાફિઝ